ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે ટુ બીના રૂપો જોયા આશા રાખીએ કે એમાં તમને ઘણી બધી સમજ પડી ગઈ હશે જો કંઈક ન સમજ પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ તમે કરી શકો અને જ્યારે સ્કૂલે આપણે મળીએ ત્યારે આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા કરી શકીશું હવે એ બેઝિક લેવલનો ફર્સ્ટ સ્ટેજ હતો હવે એ જ સ્ટેજ પર આગળ વધીએ જેને થોડી ઘણી ચર્ચા આપણે લાસ્ટ લેકચરમાં કરી જ હતી અને થોડી ઘણી ચર્ચાનો જો આપણે વાત કરીએ તો થોડી ઘણી ચર્ચામાં સમાવેશ થાય કાર્ડ કાર્ડમાં તમને ખબર જ છે કે ત્રણ કાળ આપણે ગુજરાતીમાં યુઝ કરીએ છીએ વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ એટલે કે ઇંગ્લિશમાં વાત કરીએ તો વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સ હવે એક ત્રણ ટેન્સ સિવાય બીજા ચાર પેટા પ્રકાર પડે છે દરેક ટેન્સમાં એટલે કે પ્રેઝન્ટ ટેન્સના ચાર પેટા પ્રકાર પાસ્ટ ટેન્સના ચાર પેટા પ્રકાર અને ફ્યુચર ટેન્સના ચાર પેટા પ્રકાર હવે એને વિસ્તારપૂર્વક આપણે સમજીએ તો સૌથી પહેલા જોઈએ તો પ્રેઝન્ટેન્સ પ્રેઝેન્ટેન્સ એટલે કે વર્તમાન કાળ વર્તમાન કાળના ચાર પેટા પ્રકારોમાં સૌથી પહેલો સમાવેશ થશે સિમ્પલ ટેન્સ ગુજરાતીમાં કહીએ તો સાદો એનો બીજો પેટા પ્રકાર જોઈએ તો કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ ત્રીજો પેટા પ્રકાર જોઈએ તો પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ અને છેલ્લો અને ચોથો પેટા પ્રકાર એનો જોઈએ તો પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ તો આ જે રીતે વર્તમાન કાળના આ ચાર પેટા પ્રકારો અહીંયા આપણે જોયા છે તેમજ આ જે આપણે વાત કરી છે તે બધું ઉલ્લેખ બાજુમાં ગ્રીન બોર્ડ પર થઈ જ રહ્યો છે તો એ તમારે બધું લખાણ કરવાનું છે જેની આપણે સૂચના અને ઇન્સ્ટ્રક્શન સૂચન આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું જ છે હવે જે રીતે પ્રેઝન્ટ ટેન્સના ચાર પેટા પ્રકારો છે સબ પાર્ટ્સ એવી જ રીતે પાસ્ટ ટેન્સના પણ ચાર સબ પાર્ટ્સ છે જેવી રીતે જોઈએ તો પાસ્ટ સિમ્પલ એટલે કે સાદો ભૂતકાળ ત્યાર પછી કન્ટિન્યુઅસ પાસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ ત્યાર પછી પરફેક્ટ પાસ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ અને ચોથો પેટા પ્રકાર છે પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ ટેન્સ એટલે કે પૂર્ણ ચાલુ ભૂતકાળ એ જ રીતે ભવિષ્યકાળમાં જોઈએ તો ફ્યુચર સિમ્પલ ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ સેકન્ડ વન કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્ય પૂર્ણ અંતમાં જોઈએ તો છેલ્લો અને ચોથો ફ્યુચર ટેન્સનો સપાટ છે પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ તો આ થયા ત્રણ મુખ્ય અને ચાર પેટા પ્રકારો એટલે કે ત્રણ મુખ્ય કયા ગયા પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ અને એના ચાર પેટા પ્રકારો કયા સિમ્પલ ત્યાર પછી સેકન્ડ કન્ટિન્યુઅસ ત્યાર પછી થર્ડ વન પરફેક્ટ અને ફોર્થ વન પરફેક્ટ કન્ટિન્યુઅસ ચાલો તો હવે આપણે કાર્ડ શીખવા માટેની જર્ની આપણી આગળ વધારીએ એકદમ સરળતાથી જે રીતે આપણે ટુબીના રૂપો જોયા એટલી સરળતાથી પદ્ધતિસર આપણે શીખીશું જેથી કરીને બને ત્યાં સુધી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે અને એકદમ સરળતાથી તમે સરળ રીતે ખૂબ જ સારી રીતે શીખી શકો એમાં સૌથી પહેલાં જોઈએ તો સિમ્પલ ટેન્સની વાત કરીએ અને સિમ્પલ ટેન્સ આપણે શીખીશું પ્રેઝન્ટ ટેન્સમાં એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને જેટલા પણ આપણે ટેન્સીસ શીખીશું એ છ પદ્ધતિમાંથી પસાર થશે છ પદ્ધતિ એટલે કે છ સ્ટેપ્સ એમાં બનાવ્યા છે જે સ્ટેપ્સ બધા બોર્ડ ઉપર ઉલ્લેખ કરવામાં આવે છે હવે જે સ્ટેપ્સ એમાં સૌથી પહેલો સ્ટેપ આવશે કે કોઈ પણ કાર્ડ આપણે જ્યારે જ્યારે પણ શીખીશું ત્યારે સૌથી પહેલું જોઈશું એના યુઝિસ ઉપયોગો કે કયા પરિસ્થિતિમાં કઈ પરિસ્થિતિમાં એ કાળનો ઉપયોગ થાય તે ત્યાર પછી સેકન્ડ સ્ટેપ જોઈશું અને વાક્ય રચના વાક્ય રચના એટલે કે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન્સ કે કયા પ્રકારની એની વાક્ય રચના હોય છે ત્યાર પછી ત્રીજું પોઈન્ટ હશે એમાં કી વર્ડ્સ કી વર્ડ્સ એટલે કે કાળ સૂચક શબ્દ એટલે કે વાક્યમાં આ શબ્દ હોય તો આપણને ખબર પડી જાય કે આ આ કાળનું વાક્ય છે એટલે કે કી વર્ડ્સ ત્યાર પછી આગળ આવશે એમાં રૂલ્સ નિયમો દરેક કાર્ડમાં નિયમો હોય છે તે રીતે અહીંયા પણ નિયમો આવશે આ ચાર મુખ્ય સ્ટેપ્સ હશે કે જેની મદદથી આપણે કાર્ડ શીખીશું અને છેલ્લા બે સ્ટેપ એટલે પાંચમો સ્ટેપ એમાં હશે એક્ઝામ્પલ્સ કે આ નિયમોને આધીન રાખીને આપણે એક્ઝામ્પલ્સ જે છે તે હશે અને એકદમ લાસ્ટ સ્ટેપ છે જે તમારા માટે હશે ફિલિંગ ધ બ્લેન્ક્સ કે બ્લેન્ક હશે એમાં વર્ક ફોર્મ કાર્ડને અનુરૂપ આપણે ફિલઅપ કરવાના રહેશે તો આ થઈ એને ટૂંકમાં માહિતી જે તમને આપી દીધી કે જે પદ્ધતિને અનુસરીને જે મેથડથી આપણે દરેક કાર્ડનો અભ્યાસ કરીશું દરેક કાર્ડ શીખીશું તો આગળ ફરી પાછો જણાવું છું કે જે પણ લખાણ અહીંયા બાજુમાં ગ્રીન બોર્ડ પર થાય છે તે તમારે સ્ટેપ બાય સ્ટેપ લખાણ કરતા જ રહેવાનું છે જેથી કરીને તમારું પણ કન્ટેન્ટ એક બાજુ રેડી થાય તમને પણ સમજ પડે અને વિડીયો પૂરો થઈ જાય પછી એ લખાણની મદદથી તમે પણ આ દરેક જે કન્ટેન્ટ છે તેનું તમે રિવિઝન કરી શકો સૌથી પહેલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ સ્ટેપ મુજબ સૌથી પહેલો સ્ટેપ છે યુઝીઝ તો યુઝીઝમાં એનું પહેલું સ્ટેપ આવશે કે સામાન્ય રીતે વર્તમાનમાં થતી ક્રિયા દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે એકદમ જનરલ વાત કરીએ તો વર્તમાનમાં થતી ક્રિયા માટે સાદા વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટેન્સનો ઉપયોગ થાય છે અને વધારે ડિટેલમાં જોઈએ તો એનો સેકન્ડ યુઝિસ છે કે આ ઉપરાંત રોજ દરરોજની ક્રિયા નિયમિત ક્રિયા ગણિત વિજ્ઞાનના નિયમો કહેવતો તેમજ સનાતન સત્ય દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે એક 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 શબ્દ પર ભાર આપીને આપણે ઉલ્લેખ કરતા છે જેથી કરીને તમારું ધ્યાન ત્યાં જાય અને લખાણ પણ તમે કરતી વખતે તમારું એ બાબત પર ધ્યાન જાય તો આ થયો આપણો પહેલો સ્ટેપ હવે સેકન્ડ સ્ટેપમાં આવશે એની વાક્ય રચના હવે વાક્ય રચનાને આપણે ત્રણ ભાગમાં ડિવાઇડ કરી છે સૌથી પહેલું આવશે વિધાન વાક્ય એટલે કે અસેટિવ સેન્ટેન્સ ત્યાર પછી આવશે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને થર્ડ વન આવશે નકાર વાક્ય એટલે કે નેગેટિવ સેન્ટેન્સ તો સૌથી પહેલું જોઈએ તો વિધાન વાક્ય એટલે કે અસેટિવ સેન્ટેન્સ એની વાક્ય રચના આપણે જોઈએ તો કરતા એટલે કે સબ્જેક્ટ કરતા પ્લસ ક્રિયાપદનો મૂળ રૂપ અથવા એસ કે ઈ એસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ બાકીનું વાક્ય હવે મૂળ રૂપનો ઉપયોગ ક્યારે થાય અને એસ કે ઈ નો ઉપયોગ ક્યારે થાય ક્રિયાપદનો મૂળ રૂપ કે ક્રિયાપદનો એસ કે ઈ એસ વાળા રૂપનો ઉપયોગ ક્યારે થાય એ લાસ્ટમાં જે નિયમ છે કે ચોથો સ્ટેપ તેની અંદર જે ઉલ્લેખ કરીશું તેમાં તમને સંપૂર્ણપણે ખ્યાલ આવી જશે તો આ થયું વિધાન વાક્ય એટલે કે અસેટિવ સેન્ટેન્સની વાક્ય રચના સેન્ટેન્સ પેટર્ન ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યની સેન્ટેન્સ પેટર્નમાં શરૂઆત થશે ડુ સ્લેશ ડઝ એટલે ડુ કે ડઝ આગળ જણાવ્યા મુજબ કે ડુ કે ડઝનો ઉપયોગ ક્યારે થાય એ પણ તમને ચોથા જે સ્ટેપ છે નિયમો તેની અંદર તમને ખ્યાલ આવી જશે પ્લસ કર્તા પ્લસ 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 કર્મ બાકીનું વાક્ય અને લાસ્ટમાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન કારણ કે આ ઇન્ટ્રોગેટીવ સેન્ટેન્સ છે એટલે આગળ જોયું આપણે વિધાન વાક્ય એમાં લાસ્ટમાં આવશે પૂર્ણ વિરામ અહીંયા આપણે જોયું છે પ્રશ્નાર્થ વાક્ય એટલે અહીંયા આવશે કયું ચિહ્ન તો પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાર પછી જોઈએ નકાર વાક્ય નકાર વાક્ય એટલે કે નેગેટિવ સેન્ટેન્સ એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો વાક્ય રચના જોઈએ તો કર્તા પ્લસ ડુ સ્લેસ ડઝ પ્લસ નોટ એનું સર્ટ ફોર્મ જોઈએ તો ડુ નોટનું ડોન્ટ થાય અને ડઝ નોટનું થશે ડઝન્ટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ બાકીનું વાક્યને લાસ્ટમાં આવશે પૂર્ણ વિરામ તો આપણે આ ત્રણ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન જોયા સૌથી પહેલું જોયું વિધાન વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટીવ સેન્ટેન્સ ત્યાર પછી જોયું વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને ત્રીજું જોયું નકાર વાક્ય એટલે કે નેગેટિવ સેન્ટેન્સ ત્યાર પછી આવીએ ત્રીજો સ્ટેપ ત્રીજો સ્ટેપ શું છે તો ત્રીજો સ્ટેપ છે કી વર્ડ્સ એટલે કે કાળ સૂચક શબ્દ કે જે શબ્દ પરથી આપણને ખબર પડી જાય કે આ આ જ કાળનું વાક્ય છે તો એમાં ઉલ્લેખ થયો છે સૌથી પહેલું છે ડેલી ડેઈલી એટલે કે દરરોજ ત્યાર પછી છે એવરી ડે એવરી ડે એટલે પણ દરરોજ થાય ઓલવેઝ ઓલવેઝ એટલે હંમેશા ત્યાર પછી છે નેવર નેવર એટલે કદી નહીં ઓફન એટલે કે વારંવાર કે ઘણીવાર સમટાઈમ્સ સમટાઇમ્સ કોઈક વખત કેટલીક વખત યુઝલી એટલે ઘણું કરીને જનરલી એટલે કે સામાન્ય રીતે રેગ્યુલરલી એટલે કે નિયમિત રીતે એવી રીતે એવરી એવરી શોર્ટ ફોર્મ છે કે એવરી સન્ડે એવરી મંથ એટલે આ સામાન્ય કાળસૂચક શબ્દ જે જોયા કે જે આપણને થોડી ઘણી હિન્ટ મળે જેનાથી કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સનું વાક્ય છે આ થયા ત્રણ સ્ટેપ ત્રણ સ્ટેપમાં સૌથી પહેલું જોયું શું જોયું તો યુઝિઝ ઉપયોગો સેકન્ડ સ્ટેજ જોયું એનું સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન થર્ડ સ્ટેજ જોયું એના સૂચક શબ્દો એટલે કે કી વર્ડ્સ હવે ચોથું છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે જેમાં આપણે આગળ વાત કરી વાક્ય રચના વખતે કે એસ કેસ નો ઉપયોગ ક્યારે થાય અને ક્રિયાપદના રૂપનો ઉપયોગ ક્યારે થાય કે પછી બીજી વાત કરી કે વાક્યની અંદર ડૂ નો ઉપયોગ ક્યારે થાય અને ડઝનો ઉપયોગ ક્યારે થાય તો એમાં નિયમ છે સૌથી પહેલો નિયમ છે જો સાદા વર્તમાન કાળના વાક્યમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન

જગ્યા કોઈ વસ્તુ નિર્જીવ નો ઉલ્લેખ થયો હોય તો આ થયો પહેલો નિયમ ત્યાર પછી બીજો નિયમ છે કે સાદા વર્તમાન કાળના વાક્યને પ્રશ્નાર્થ કે નકારમાં ફેરવતી વખતે ક્રિયાપદમાંથી ડૂ કે ડસ છૂટું પાડવું કારણ કે પ્રશ્ન વિધાન વાક્યમાંથી આપણે પ્રશ્નાર્થ વાક્યમાં જઈએ એટલે શરૂઆતનાથી થાય કે ડૂ કે દસ થી હવે ડૂ કે ડસ છૂટું સામાથી પડે તો ક્રિયાપદમાંથી કઈ રીતે છૂટ પડે જો કરતા ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી ઈટ હોય તો ડઝ છૂટું પાડવું અને બાકીના કરતા સાથે ડુ ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે ડુ ડઝ સાથે ક્રિયાપદનો હંમેશા મૂળ રૂપ જ આવે એટલે જો વાક્યમાં ડૂડ નો ઉપયોગ થયો હોય તો સમજી લેવાનું કે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય અને ચોથો નિયમ છે જો વાક્યમાં ઈફ કે અનલેસ આપેલું હોય અત્યારે માત્ર ઈફ કે અનલેસ ને આપણે એક પોઈન્ટ તરીકે લેવાનું છે એના વિશે ડિટેલમાં આપણે પાછળથી ચર્ચા કરીશું કે જો વાક્યમાં ઈફ કે અનલેસ આપેલું હોય તો તેની બાજુનું વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય તો ઈફ કે અનલેસ સાથેના વાક્યમાં સાદો વર્તમાન કાળ જ આવે એટલે શોર્ટમાં વાત કરીએ તો બે વાક્ય આવે એક ઈફ અને અનલેસ વાળું વાક્ય અને એક બીજું વાક્ય કે બીજું વાક્ય જે છે તે જો સાદા ભવિષ્યકાળમાં હોય તો ઇફ અને અનલેસ વાળું જે વાક્ય છે તે હંમેશા સાદા વર્તમાન કાળમાં જ આવે